ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। नारद जी पोताना जीवन नी वितक कही रहा छे। नारद जी उदाहरण आप्यु ए आपणने गळे उतारवा माटे मीराबाई नी वात समझवा जेवी छे। मीराबाई ने लोकोए बहु त्रास आप्यो त्यारे गभराया। मीराबाई ए तुलसीदास जी ने पत्र लख्यो, हूँ 3 वर्षनी हती त्यारथी गिरधर गोपाल साथे परणी छूं। आ सगा संबंधीओ मने बहु त्रास आपे छे, मारे हवे शू करवू। तुलसीदासजीए चित्रकूटथी पत्र लख्यो छे। कसोटी सोनानी थाय छे, पित्तळनी नहीं, तारी आ कसोटी थाय छे। जाके प्रिय न राम वैदेही, तजिए ताही कोटी बेरी सम, यद्यपि परम स्नेही। जेने सीताराम प्यारा न लागे, जेने राधा कृष्ण प्यारा न लागे, एवो जो सगो भाई होय तो पण तेनो संग छोड़ी देवो। दुसंग सर्वथा त्यजवा योग्य होय छे, दुसंग सर्वथा त्याज्य। मीराबाई आ पत्र वाँच्या पछी मेवाड़नो त्याग कर्यो अने वृंदावन आव्या छे। भक्ति वधारवी होय तो आपणे मीराबाईनो चरित्र वारंवार वाँचवू रह्यूं। संसारी माँ बाप पुत्र ने संसारनु ज्ञान आपे छे। माना संग में रहीश तो भजन में विक्षेप थशे। मारी माँ भक्ति में विघ्न करे छे, तेथी माना संग में रहेवू नथी, एवू नारद जी स्पष्ट कही दे छे। गुरुजीए कहू, तू मानो त्याग करे ए मने ठीक लागतू नथी। जे माए तने तन आप्यू छे ते तन थी मानी सेवा करजे। माता पिताए तन आप्यू छे, ईश्वरे मन आप्यू छे, एटले तन थी माता पिताની સેવા કરવી અને મન થી ઈશ્વરની સેવા કરવી। ઘરના લોકો તન અને ધન માંગે છે, કોઈ મન માંગતા નથી। પરમાત્મા તન કે ધન માંગતા નથી, એ તો માત્ર મન માંગે છે। પરમાત્માને તન અને ધનની જરૂર નથી, એ તો લક્ષ્મીપતિ છે, વિશ્વના સર્જનહાર છે। તેઓ તન ધન માંગતા નથી, મન માંગે છે। ઘરમાં રહીને તું તનથી માની સેવા કરજે અને મનથી પ્રભુની ભક્તિ કરજે। માના આશીર્વાદ મળશે તો જ તારી ભક્તિ સફળ થશે। તું ઘરમાં જ રહેજે, તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી, પણ તમારું મન જ્યાં છે ત્યાં તમે છો। વૈષ્ણવ તે છે કે જે મનથી વૃંદાવનમાં રહે છે। મારા શ્રી કૃષ્ણ ગાયો લઈને વૃંદાવનમાં જાય છે, યમુનાના કિનારે ગાયો ચરાવે છે, મિત્રો સાથે વનમાં ભોજન કરે છે। આ પ્રમાણે લીલા વિશિષ્ટ બ્રહ્મનું ધ્યાન કરે છે। બેટા, તનથી તું ઘરમાં રહે છે અને મનથી તું ગોકુળમાં રહે છે। બેટા, ઠાકોરજી સર્વ જાણે છે। તારા ભજનમાં તારી માં વિઘ્ન કરશે તો ઠાકોરજી કંઈક લીલા કરશે। ભક્તિમાં વિઘ્ન કરનારનો ભગવાન વિનાશ કરે છે। કદાચ તારી માને ઉઠાવી લેશે અથવા તારી માની બુદ્ધિ ભગવાન સુધારશે। ઘરમાં રહેજે અને આ મહામંત્રનો જપ કરજે। માનો નિરાદર કરીશ નહીં, જપ કરવાથી પ્રારબ્ધ ફરે છે, જપની ધારા તૂટે નહીં તેનો તું ખ્યાલ રાખજે। મેં ગુરુજીને કહ્યું, આપ જપ કરવાનું કહો છો પણ હું તો અભણ દાસી પુત્ર છું, જપ કેમ કરીશ, જપની ગણતરી શી રીતે કરીશ? ગુરુજીએ સરસ જવાબ આપ્યો, જપ કરવાનું કામ તારું છે, જપ ગણવાનું કામ શ્રી કૃષ્ણ કરશે। જપ તું કરજે અને ગણશે કનૈયો। જે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે તેની પાછળ પાછળ ભગવાન ફરે છે। મારા પ્રભુને બીજું કાંઈ કામ નથી, જગતની ઉત્પત્તિ સંહાર વગેરેનું કામ માયાને સોંપી દીધું છે। પરમાત્માના નામનો જે જપ કરે છે તેની પાછળ પાછળ પરમાત્મા ફળે છે। જપની ગણતરી કરવાની હોય નહીં, જપ ગણશો તો કોઈને કહેવાની ઈચ્છા થશે અને કોઈને સંખ્યા કહેશો તો થોડા પુણ્યનો ક્ષય થશે। ગુરુદેવે મને વાસુદેવ ગાયત્રી મંત્રના 32 લાખ જપ કરવાનું કહ્યું,
32 લાખ જપ થશે તો વિધાતાનો લેખ પણ ભૂસાશે, બાપનો વિનાશ થશે, 32 લાખ જપ થશે એટલે તને અનુભવ થશે. બેટા, સતત આ મહામંત્રનો જપ કરજે. મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ બંધાય છે. શબ્દ સંબંધ પહેલાં થાય છે, તે વિના બ્રહ્મ સાથે સંબંધ થતો નથી, તે પછી પ્રત્યક્ષ સંબંધ થાય છે. રોજ બી ભાવના રાખવી કે કૃષ્ણ મારી સાથે જ છે, શ્રી કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે, તારું કલ્યાણ થશે. ખાવા બેસો ત્યારે ભાવના કરો કે કનૈયો જમવા બેઠો છે. સુવો ત્યારે પ્રભુ સાથે સૂતા છો એવી ભાવના કરો. યોગ સિદ્ધિ થાય નહીં ત્યાં સુધી ભાવના સતત સતત કર્યા જ કરો. હરિ ઓમ.